વેલકમ ટુ શો આપણે જેમ ચર્ચા કરી હતી કે આત્માના જે સાતે ગુણ છે એને તમે કીધું કે જીવનમાં વધારી શકાય મેડિટેશન દ્વારા તો તમે એના વિશે અમને કંઈ થોડુંક એ વાત તો બરાબર છે કે સાતે ગુણોનો પ્રભાવ આપણા શરીર અને સ્વાસ્થ્યની સાથે બહુ ક્લોઝ છે બહુ ડીપ છે પરંતુ જેમ તમે કહો કે એને કેવી રીતે વધારવું એની આત્માની બેટરીને આપણે કેવી રીતે ચાર્જ કરીએ તો જે રીતે શરીરને જે પાંચ તત્વો જોઈએ છે એના માટે શરીર પાસે પણ ઇનબિલ્ટ શક્તિઓ છે એની એક સિસ્ટમ છે કુદરતની બનાવેલી કે જે પાંચે તત્વોની પૂર્તિ કરતું હોય છે કે જેમ આંખો દ્વારા રોશની પ્રાપ્ત થાય છે નાક દ્વારા ઓક્સિજન પ્રાપ્ત થાય છે મુખ દ્વારા ભોજન પાણી આપણે પ્રાપ્ત કરીએ છે તો આપણા બોડીની અંદર જ સિસ્ટમ છે કે જે પાંચો તત્વની પૂર્તિ કરે છે જે શરીરની ડિમાન્ડસ છે જે શરીરની માંગ છે એને એ પૂરી કરે છે એ જ રીતે આત્માને જે સાતો ગુણો જોઈએ છે એનો અનુભવ કરવો છે એના માટે આત્મા પાસે પણ ઇનબિલ સિસ્ટમ છે ઓકે જે આત્માની સાથે જ શરીરમાં પ્રવેશ કરે છે અને આત્મા શરીર જ્યારે છોડે છે તો એની સાથે જ નીકળી જાય છે અને એ આત્માની ત્રણ સૂક્ષ્મ શક્તિઓ છે કે જે એની પૂર્તિ કરે છે જે એનો અનુભવ કરાવે છે બેટરી ચાર્જ કરે છે અને એ જ ત્રણ શક્તિઓ બેટરી ડિસ્ચાર્જ પણ કરે છે ઓકે અને એ ત્રણ સૂક્ષ્મ શક્તિઓ છે કે જેને આપણે કહીએ છીએ મન બુદ્ધિ અને સંસ્કાર એટલે એ આત્માની શક્તિઓ છે આત્માની શક્તિઓ છે મન બુદ્ધિ અને સંસ્કાર એ આ ફિઝિકલ શરીરના કોઈ ઓર્ગન્સ નથી આ ત્રણે આત્માની સાથે જ આવે છે શરીરમાં પ્રવેશ કરે છે આત્માનો જ એક ભાગ છે મન મન એટલે શું મન છે આત્માની વિચાર શક્તિનું નામ જેટલા પણ વિચારો ઉત્પન્ન થાય છે એ આપણા મનની અંદર ઉત્પન્ન થાય છે એટલે મનમાં થાય છે કે બ્રેનમાં થાય છે ના બ્રેનમાં નથી થતા ઓકે બ્રેન ફિઝિકલ શરીરનો એક ભાગ છે જ્યારે મન આત્માની સૂક્ષ્મ શક્તિ છે મન જ્યારે વિચાર ઉત્પન્ન કરે છે તો એ વિચારોના તરંગો ઉત્પન્ન થાય છે અને એ તરંગોને બ્રેન ટ્રાન્સમિટ કરે છે જે આ શરીરના વિભિન્ન અંગો પર એ પ્રભાવ પડે છે જેમ હું બોલું છું આ અવાજ તમારા કામ સુધી કેવી રીતે પહોંચે છે કે જે હું બોલું છું હવા માધ્યમ છે પણ હવાની અંદર એ તરંગો ક્રિએટ થાય છે ઓકે અને એ તરંગો જ્યારે તમારા કાન રિસીવ કરે છે ત્યારે એ એક એક શબ્દોને સમજે છે સમજવા વાળી શક્તિ બુદ્ધિ છે અચ્છા અને બુદ્ધિ સમજીને અગર માનો હું તમને કહું કે આ વસ્તુ તમે લો અને આ જે વાઇબ્રેશન્સ તમારા કાન સુધી પહોંચ્યા એ તરંગો જે પહોંચ્યા એને બ્રેનને સંદેશ આપ્યો અને બ્રેન દ્વારા બુદ્ધિ એને સમજે છે જે આ સૂક્ષ્મ તરંગોને ટ્રાન્સલેટ કરે છે મન અને બુદ્ધિ માટે ટ્રાન્સલેટ કરે છે અને મન અને બુદ્ધિ જે તરંગો ઉત્પન્ન કરે છે એ વિભિન્ન ઇન્દ્રિયો સુધી પહોંચાડવાનું કામ એ કરે છે ઓકે હજી આ વિચારોને આપણે કેવી રીતે વધારે સકારાત્મક બનાવીએ એના માટે આપણે સાથે બની રહીશું અને આપણે આગળના ભાગમાંની ચર્ચા કરીશું સમય છે વિદાય લેવાનો શ્રેષ્ઠ જીવન શૈલીનો આધા સરળ સકારાત્મક વિચાર સરળ ને સકારાત્મક વિચાર સકારાત્મક વિતા